સજીવોમાં પ્રજનન, આમાં હું તમને એમસીક્યુ કહી દઉં. પહેલા તો કયા કયા છે બરાબર? એક તો પહેલો એમસીક્યુ કહી દઉં કે સજીવોના જન્મથી લઈ તેના કુદરતી મૃત્યુને આવડતો સમયગાળો એટલે એનો જીવનકાળ. આ પહેલો એમસીક્યુ બરાબર. પછી આગળ જોઈએ આપણે કે ભાઈ સજીવોના જીવનનો કાળ જે હશે એ સમય ઉપર આધારિત હોતો નથી, એટલે કે એના કદ સાથે જોવા લેવા દેવા નથી. તો જીવનકાળે કદ સાથે સંકળાયેલ હોતો નથી. જોઈ લો અહીં વાક્ય લખેલું છે બરાબર. જેમ કે કાગડો અને પોપટના કદમાં કોઈ તફાવત નથી, છતાં તેમાં જીવનકાળમાં બહોળો તફાવત જોવા મળતો હશે. બોલો તો કાગડાનો જીવનકાળ કેટલો કીધેલો આપણે? 15 વર્ષ. અને પોપટનો 140 વર્ષ. બંને કદ સરખું છે પણ જીવનકાળ બહુ મોટો છે. એવી રીતે પીપળાના વૃક્ષની સાપેક્ષે કેરીના વૃક્ષનો જીવનકાળ પણ ઘણો બધો ટૂંકો છે. પીપળાના આપણે 15 સુધી વધારે કીધેલા આયુષ્ય અને કેરી માટે 300 વર્ષ બરાબર. ઓકે, ભલે ગમે એટલું જીવનકાળ હોય પણ દરેક સજીવનું વ્યક્તિગત મૃત્યુ તો થવાનું છે. અપવાદ તરીકે એક કોષી સજીવો બરાબર, કે એક કોષી સજીવો સિવાય કોઈ સજીવ અમર નથી એવું ચોખ્ખું લખી કાઢ્યું. જોઈ લો તો આ જે મેં કર્યા અહીંયા અંડરલાઈન એ બધા એમસીક્યુ, બાકી કઈ વાંચવાનું નહીં, તમારે આના આધારે એમસીક્યુ કરી દેવાનું. ઓકે ચલો આગળ જોઈએ. આ બધું ડિલીટ કરી નાખીએ. હવે આ બધું મેં લખાવ્યું તમને, એ તમે જોઈ લેજો બરાબર. એમસીક્યુ બીજો કઈ જગ્યાએ છે? કેમ કે આ બધું એમસીક્યુમાં છે એટલા માટે. જો આ લોકો જે જીવનકાળમાં 140 વર્ષ કે 150 વર્ષ કે 1500 વર્ષ વર્ષોથી બધા સજીવો જોવા મળતા હશે, તો આ બધું આયુષ્ય કોના કારણે જોવા મળતું હશે? તો એ પ્રક્રિયા એક જ છે, પ્રજનન. એ કાંઈ એમસીક્યુ બને. પ્રજનનના કારણે પેઢી દર પેઢી જીવ સાતત્ય જળવાઈ રહે, એટલે કે એમનું જે સંખ્યા હોય એ સંખ્યા જળવાઈ રહેતી હશે, એટલે એ કાંઈ એમસીક્યુ બનશે બરાબર. એના પછી અહીંયા આવશે કે ભાઈ બે પ્રકારના સજીવો હોય, લિંગી પ્રજનન કરતા અને અલિંગી પ્રજનન કરતા. તો અહીંથી શરૂ થશે કે એક જ પિતૃમાંથી જન્યોના નિર્માણ કે નિર્માણ થયા વગર સંતતિઓનું સર્જન થાય તો તેને અલિંગી પ્રજનન કહે છે બરાબર. અલિંગી પ્રજનનની વ્યાખ્યા હતી. બીજી વ્યાખ્યા અહીંયા આપી કે બે પિતૃઓ પ્રજનનની ક્રિયામાં ભાગ લેતા હોય, નર અને માદા જન્યુ જોડાણ થાય, તેને લિંગી પ્રજનન કહે છે બરાબર. આગળ વધો. અલિંગી પ્રજનન, ગયા વખતે આપણે આને શબ્દ સમજાવ્યો હતો કે જનની પ્રતિકૃતિ એટલે શું, ક્લોન એટલે શું, તેની વ્યાખ્યા અહીં આપી. જોવા કે જે સજીવો બાહ્યકરણ અને જનની રીતે સમાન હોય તેમને જનની પ્રતિકૃતિ તરીકે ઓળખાય. આ આકૃતિ મોઢે કરવાની, દોરવાની નહીં. અને એ આકૃતિનું નામ તમને અહીં રાખ્યું, જો ઈષ્ટમાં કલિકા સર્જનની આકૃતિ છે. પરીક્ષામાં આવી આકૃતિ દોરી નાખશે અને પૂછશે કે આકૃતિ કોની છે. પછી આયરે આકૃતિ જે આપી છે ને એ અમીબામાં દ્વિભાજનની છે બરાબર. સાંભળો, બીજો એક પ્રશ્ન અહીંયા આપ્યો છે કે પ્રોટિસ્ટા અને મોનેરામાં સંભાજનથી કોષના વિભાજનથી બે કોષો બનતા હશે અને એ ક્રિયાને કોષ વિભાજન જ કહેવાય. હવે આ કોષ વિભાજન બે પ્રકારનું હોય, જો બે કોષો બનતા હોય તો દ્વિભાજન. કયા સજીવોમાં થાય? પ્રોટિસ્ટા અને મોનેરા એવું કીધું બરાબર. એટલે કે એક કોષ કોષમાંથી બે સરખા અર્ધ ભાગમાં વિભાજિત થાય, અમીબા અને પેરામીક્સિયા. તો એમસીક્યુ આવી રહ્યું કે દ્વિભાજન દર્શાવતા સજીવનું નામ તો કોણ આવશે? અમીબા અને પેરામીક્સિયા. ઈષ્ટની વાત કરીએ, ઈષ્ટ ફૂગ છે બરાબર. તો આની અંદર કલિકા ઉત્પન્ન થાય અને આ કલિકા હોવાથી તેને ઈષ્ટમાં કલિકા સર્જન કહેવાય. ઓકે, પછી એ કલિકાઓ છૂટી પડી, નવા ઈષ્ટ તરીકે એટલે કે નવા ફૂગ સજીવ તરીકે વિકાસ પામતી હશે. તો આ એમસીક્યુ, આ બધી જ મોટે કરવાની છે આકૃતિઓ બરાબર. નાનું કરી દો એટલે આકૃતિ દેખાય બરાબર. જોઈ લો આની અંદર આ પહેલી આકૃતિ, આ પહેલી આકૃતિ શની છે તો અહીં લખેલું જુઓ, ક્લેમિડો મોનાસના ચલ બીજાણુઓ. મોઢે કરી નાખવાના ચલ એટલા માટે કેમ કે આમાં કસાયેલી છે. જોયેલા એ બધી કસાઓ દર્શાયેલી છે, આ બધી કસાઓ છે બરાબર. જ્યારે આ કણી બીજાણુ છે, એનું નામ છે પેનિસિલિયમના અચલ બીજાણુ, કણી બીજાણુ. પેનિસિલિયમ પણ ફૂગ છે અને ક્લેમિડો મોનાસ લીલ છે. તો આ લીલ અને આ ફૂગ છે, યાદ રાખજો. હવે આ છે
કલિકા સર્જન પણ પ્રાણીઓમાં જ, પેલું ફૂગમાં હતું, ઈસ્ટની અંદર. આ હાઈડ્રા નામનું સજીવ છે અને આ વાદળી છે. આ હાઈડ્રા કહીએ આપણે, એનો સમુદાય કયો? હાઈડ્રાનો સમુદાય કોષ્ઠાંત્રી, બરાબર. અને વાદળીનો સમુદાય આવશે સછિદ્ર. આના માટેનો સમુદાય કયો આવતો હશે? સછિદ્ર સમુદાય, બરાબર. આ બધી મોઢે કરવાની, એ બી સી ડી કોની કોના માટેની આકૃતિ છે યાદ રાખી લેવા, કેમ કે એ આકૃતિ વાળા પ્રશ્નો આ લોકો પૂછે. ચાલો આગળ જોઈએ. હવે અહીંયા આપીએ, આજે ભણીશું આપણે બીજાણુનું નિર્માણ. કહીશું બીજાણુ નિર્માણમાં શું કહે કે પ્રતિકૂળ સંજોગોમાં અમીબા પોતાના ખોટા પગે ખીલે. પ્રતિકૂળ એટલે કે જ્યારે જે વસવાટમાં એ લોકો રહેતા હશે અને વસવાટ એમના અનુકૂળ ના હોય એવા વખતે આ સજીવો શું કરતા હશે? કોષ્ઠ બનાવ. જો આ લખ્યું કોષ્ઠ, મતલબ કે સમજી લો કે આ અમીબા છે, બરાબર. આ અમીબા, હવે આ અમીબાની અંદર પ્રતિકૂળ સંજોગો આવશે એટલે આ અમીબા શું કરશે? એના પોતાના આ બધા ખોટા પગ ખેંચી લેશે અને આ રીતે રાઉન્ડ બની જશે અમીબા, બરાબર. હવે એના પોતાના રક્ષણ, અહીંયા કોષ કેન્દ્ર તો છે જ, આ કોષ કેન્દ્ર તો ખરું જ એની પાસે, બરાબર. પણ હવે શું કરશે? એને આજુબાજુ અમીબા પોતાના ખોટા ખોટા પગ ખેંચીને આવી રીતે રાઉન્ડ બનાવ્યું, હવે એની આજુબાજુ શું કરશે? પોતે કોષ્ઠ બનાવશે. પોસ્ટ માટે આપણે અલગ રંગ લઈ લઈએ. એ આ લાલ લાઈન જે મેં દોરી એ કોસ્ટ કહેવાય, બરાબર. મારી બોકસ લાઈન દર્શાય, ફરીથી દોરીએ આપણે. આ કોસ્ટ બની, આ દેખાય લાલ લાઈન, એ બધું કોસ્ટ કહેવાય. એની અંદર પેલું અમીબા જે હશે ને એ સુરક્ષિત થઈ જાય. અને કોષ્ઠ બનાવવાની આ પ્રક્રિયા જે હોય એને કોષ્ઠન કહેવાય. આમાં લખ્યું નહીં ચોપડી વરાય, હા લખ્યું કોષ્ઠન. જો કોષ્ઠન કહેવાય. કોષ્ઠ એક પ્રકારનું ત્રિસ્તરીય આવરણ છે, એક બે અને ત્રણ સ્તરનું બનાવેલું જો અમે, બરાબર. એટલે એને કોષ્ઠ કહેવાય. કોષ્ઠ બનાવવાની ક્રિયાને કોષ્ઠન કહેવાય. અને આની અંદર સતત કોષ વિભાજનની ક્રિયા થાય, સતત કોષ વિભાજન થાય એટલે બહુકોષ કેન્દ્રોનું નિર્માણ થાય. તો અહીંયા આ રીતે ઢગલાબંધ કોષ કેન્દ્રોનું નિર્માણ થશે, બરાબર. અને પછી શું થશે? અહીંથી ફાટી જશે આ કોષબોર્ડ બધું ફાટી જાય અને આમાંથી બધા અમીબા બહાર નીકળી જાય અને અહીંયા સ્વતંત્ર સજીવ તરીકે વિકાસ પામે. એને કુટપાદ્ય અમીબા કહેવાય. આ શબ્દ સાંભળી લો, અહીં લખ્યું છે. એને કુટપાદ્ય અમીબા તરીકે ઓળખાય. દ્વિભાજનમાં એકમાંથી બે કોષો બની જાય પણ આની અંદર એક સાથે ઘણા બધા કુટપાદ્ય અમીબા મુક્ત થતા હશે એટલે બાળ અમીબા તરીકે ઓળખાય, બરાબર. ફૂગ અને લીલની વાત જે ઉપર આપણે આકૃતિમાં જોયું એ કે ભાઈ કેટલીક રચનાઓ ચલિત હોય ને કેટલીક અચલિત હોય. જે ચલિત હોય એને ચલ બીજાણુ કહેવાય, બરાબર. અને જે અચલિત હોય એને અચલ બીજાણુ કહેવાય, કાં તો કણી બીજાણુ કહેવાય, કાં તો આ ઇંગ્લિશ નામ યાદ રાખજો કોનોડિયા. આ પ્રશ્નમાં પૂછે છે, ઉદાહરણ તરીકે પેનિસિલિયમ. અને પેલાની અંદર કોણ હતા? ક્લેમિડોમોનાસ. આ લખી જો અલીલ, ક્લેમિડોમોનાસના અચલ બીજાણુ, બરાબર. અને ફૂગમાં અચલ બીજાણુ હોય. કલિકા કે તો હાઇડ્રા, જે જોઈ લીધું આપણે. અંતકલિકા કે તો વાદળી. હાઇડ્રાનો સમુદાય કયો બોલ્યો હું? મતલબ કે વનસ્પતિની અંદર અલિંગી પ્રજનન પદ્ધતિ છે. વનસ્પતિમાં અલિંગી પ્રજનન પદ્ધતિ સમજાય. જો કઈ રીતે થાય? આવૃત બીજારી વનસ્પતિના વાનસ્પતિક પ્રસર્જકોની આકૃતિ આપેલી છે. કોઈ બી એક પૂછાય પરીક્ષામાં દોરીને લોકોની, જેમ કે આ એ છે તો એની અંદર તમે લખ્યું છે કે બટાકાની આંખ. નીચે જવાબ લખેલો છે, જો આ બટેકાની આંખ કહેવાય. આ જે ખાડાવાળા ભાગ છે ને, આ બધા ભાગ, આ જે ખાડાવાળા ભાગ હાઈલાઈટ કરું છું ને, આ બધા ખાડાવાળા ભાગ કેવા કહેવાતા હશે? બટેકાની આંખ કહેવાય.
એટલે એ ભાગ ઉગી નીકળે. અહીં લખેલું જો અંકુરિત આંખ કલિકાઓ, એ ખાડારો ભાગ ઉગી નીકળશે, એમાંથી નવા બટેકા બનતા હશે. તો આવી રચનાને ગ્રંથિલ કહેવાય. મોઢે કરી નાખજો, આ ગ્રંથિલ કહેવાય. આ જે આપી છે એને ગાંઠા મૂડી કહેવાય. આ જે ગાંઠાયેલી હોય અને એમાંથી અસ્થાની કલિકાઓ બતાવી, જો આ બધી અસ્થાની કલિકાઓ છે અને એમાં ખોરાકનો સંગ્રહ થઈ એ પણ આના જેવી રચના બની જાય. બરાબર, એ આગંતુક મૂળ છે, એ ખોરાકનો સંગ્રહ કરે અને માસલ બનશે. તો આદુમાં ગાંઠા મૂડી, અહીં નીચે લખી જોઈ લો, વનસ્પતિ પ્રજનન કહેવાય. બટેકાની અંદર આંખ, એ ગ્રંથિલ નું રૂપાંતર છે, લખ્યું નથી એને. આદુની અંદર કોણ આવશે? ગાંઠા મૂડી. પછી આ સી છે ને, એ રામબાણની પ્રકલિકાઓ. પ્રકલિકા એટલે કે જે પુષ્પનું નિર્માણ કરતી હોય ને એવી કલિકાઓ. પછી પાનફૂટી, તમે નામ સાંભળ્યું છે, પાનફૂટીની પર્ણની કિનારીઓ હશે, નવા છોડ બનાવી. અને મોસ્ટ ટાઈમ બી જળકુંભીની ભૂસ્તારિકા, આ ભૂસ્તારિકા બતાવી, જળકુંભી રચના છે આકૃતિ. જળકુંભી વનસ્પતિનું નામ છે. બરાબર, અને પાણીમાં થતી રચના હોય તો ભૂસ્તારિકા કહેવાય. જમીન ઉપર થાય તો, કાલ વાત કરી હતી આપણે, બોલો તો, જમીન ઉપર હોય તો શું નામ હતું એનું? ભૂસ્તારી. હા, ભૂસ્તારી, ઉત્તારી, યાદ આવી ગયું તને એમ. સાંભળો, આ બધાની કાલ આપણે વાત કરી હતી, કઈ વાંધો નહીં. બોલો તો, ભૂસ્તારીમાં કયું નામ આપ્યું હતું, ઉદાહરણ કયું આપ્યું હતું? ગ્રંથિલ ભૂસ્તારિકામાં, અને કંદમાં ડુંગળી. ઓકે, પછી અવખંડન આપ્યું છે અહીંયા. સજીવના દેહના ટુકડાઓ થઈ જાય, દરેક ટુકડો શું થતો હશે? પુખ્ત પ્રાણીમાં વેચાઈ જાય. અહીંયા ઉદાહરણ તમને આપ્યું છે હાઈડ્રા. કાલ મેં તમને ઉદાહરણ આપ્યું હતું, કયું? પ્લેનેરિયા. પ્લેનેરિયા, અને આ પ્રકારની જે ક્રિયા થઈ એને કહેવાય અવખંડન. અહીં સુધી ચલાવ્યું હતું કાલે, હે ને? જળાશયમાં બે માર્ક્સ નો પ્રશ્ન ચલાવ્યો તો. સરસ, સાંભળો, જળાશયમાં સાપ અથવા તો ટેરર ઓફ બેંગાલ સમજાવો. શું છે આ ટેરર ઓફ બેંગાલ? તો સ્થગિત પાણી હોય, અહીંથી લખવાનું શરૂ કરવાનું, કે સ્થગિત પાણીમાં ઉગતી જળકુંભી મોટા ભાગના અતિક્રમણ પામતા નિંદણ પૈકીની એક છે. આનો મતલબ શું થાય? સ્થગિત પાણી એટલે તળાવ કહેવાય. તો તળાવની અંદર જળકુંભી નામની જે વનસ્પતિ આવતી હશે, એ વનસ્પતિ જબરજસ્ત રીતે ફેલાઈ જાય છે. એક પ્રકારનું નિંદણ છે આ, બતાવી રહી આકૃતિ. જુઓ આ આકૃતિ કેવી છે, આ જળકુંભીની છે, અને આ પાણીમાં ઉગતી વનસ્પતિ, અને બહુ જ ઝડપથી ફેલાતી વનસ્પતિ છે, અને જલીય નિંદણ કહેવાય. આથી કોઈ ફાયદો ના થાય. આ એટલી ઝડપથી ફેલાઈ જાય છે ને કે પાણીની સપાટી ઉપર છવાઈ જાય છે. તમે ધ્યાનથી જુઓ, એનું આ પ્રકાંડ અને આ મૂળ. બરાબર, તમે એરો દેખાતો હશે કોમ્પ્યુટરને. તો આ મૂળ અને પ્રકાંડ જ ખાલી પાણીમાં ડૂબેલા છે, અને પાન જુઓ પાણીની સપાટી ઉપર છે. જોઈ લો, મારો એરો બતાવ્યો છે એની ઉપર. વસ્તુ થશે, આ બધા પાણીની સપાટી ઉપર હોય ને એકદમ ગીચ ગીચ ગોઠવાઈ જાય, એટલે સૂર્યના કિરણો છે ને, સૂર્યના કિરણો અહીંયા અંદર આવી જ નહીં શકતા, પાણીની અંદર જઈ જ નહીં શકન. સૂર્યના કિરણો બધા આ વનસ્પતિ રોકી લેશે આ રીતે. એટલે જે પાણીની અંદર જે વનસ્પતિ આવેલી હશે, આ સિવાય પ્રાણીઓ આવેલા હશે, એના પૂરતી પ્રમાણમાં સૂર્યપ્રકાશ અને ઓક્સિજન નહીં મળતો, હવા નહીં મળતી, માટે એની અંદર આવેલા બધા પ્રાણીઓ કેવા થતા હશે? મરી જતા હશે. એટલે ધીમે ધીમે એ પાણી કેવું થાય? કોવાઈ જાય, ગંદાઈ જાય, આખા તળાવની સુંદરતા નાશ પામે. બરાબર, એટલે આને કહેવાય ટેરર ઓફ બેંગાલ. આખે આખું તળાવ બગાડી દે છે, માટે એને એવું નામ પાડી દીધું છે ટેરર ઓફ બેંગાલ, કાં તો જળાશયનો સાપ કહેવાય. સાપ, શ્રાપ આવ્યો એમ ભગવાન, એવું લાગે આપણે કે ભાઈ એ તળાવનો કોઈ શ્રાપ આવ્યો લાગે છે. કોઈ બી તળાવ હોય સરસ મજાનું, એમાં જઈને ખાલી એક જ જળ કુંભી નાખવાની,
તમારે જળકુંભી જોયું હોય ને તો આપણે વેરાના કાંઠે પહોંચી જવાનું, વેરો બધાએ જોયેલો જ છે બરાબર. એ વેરાની અંદર કેટલી આગળ વનસ્પતિ ઉગી નીકળી છે, એમાં જળકુંભી છે જ. કોઈ બી એક લાઈન કોઈ સારા જગ્યાએ જઈને નાખી આવજો, વાર્તા પૂરી કરી નાખે ચડાવજો, પથ્થર રગડી કાઢે. તો આ તમારા બે માર્ક્સ નો પ્રશ્ન હતો. જો હવે લખવાનું કેટલું, તો અહીંયા તમે ધ્યાનથી જુઓ. સ્થગિત પાણીમાં ઉગતી જળકુંભી મોટાભાગના અતિક્રમણ પામતી નિંદણ પૈકીની એક છે. તે પાણીમાંનો ઓક્સિજનને દૂર કરે છે, જેના કારણે માછલીઓ કેવું થતી હશે, મૃત્યુ પામે છે બરાબર. આ વનસ્પતિઓનો પ્રવેશ ભારતમાં તેના સુંદર પુષ્પો અને પર્ણના આકારના કારણે કરવામાં આવ્યો હતો. આ વનસ્પતિ ભારતમાં ઉગતી નહોતી, તો આવી ક્યાંથી? તે આપણે બહારથી લાયા, એટલે કે વિદેશી વનસ્પતિ છે. શું કરવા માટે લાયા? તેના સુંદર પુષ્પ અને પર્ણના આકારના કારણે લાયા, આપણે ત્યાં ઉગાડી અને આપણે ફસાઈ ગયા બરાબર. આ વનસ્પતિ ઘટનાકીય દરે, એટલે બહુ ઝડપથી, એમ ટ્વિસ્ટ નહીં કહેતા આપણે, પેલા નાટક કે પિક્ચરમાં ટ્વિસ્ટ આવતા હોય વળાંકો ઉપર ઉપરી વાર્તાની સ્ટોરીની અંદર, બસ એવી રીતે ચમત્કારિક રીતે ઘટનાકીય દર એટલે જોરદાર રીતે એમ વાનસ્પતિ પ્રસર્જન કરી. વાનસ્પતિ પ્રસર્જન એટલે કયું? ભૂસ્તારિકા. એ પ્રસર્જન કરી ખૂબ જ ઝડપથી પાણીની સપાટી ઉપર છવાઈ જાય છે, જેનાથી છુટકારો પામવો ખૂબ જ અઘરો છે. આ જે મેં અંડરલાઈન કરી એટલું લખો, એટલે તમારા બે માર્ક્સ થાય. બે માર્ક્સનો પહેલો આજનો પ્રશ્ન થયો, ટેરર ઓફ બેંગાલ વિશે સમજાવો. તો લખવાનું ક્યાંથી? કે આ વનસ્પતિ સ્થગિત પાણીમાં ઉગતી જળકુંભી છે, જે મોટાભાગના અતિક્રમણ પામતા નિંદણ પૈકીનું એક છે, જે પાણીમાંથી ઝડપથી ઓક્સિજન દૂર કરે છે, જેનાથી માછલીઓ મૃત્યુ પામે. આ વનસ્પતિ ભારતમાં તેના સુંદર પુષ્પો અને પર્ણના આકારના કારણે પ્રવેશ કરવામાં આવ્યો હતો. આ વનસ્પતિ બહુ ઝડપથી, જો ઘટનાકીય દર યાદ ના આવે તો ઝડપથી લખવાનું, કે ઝડપથી વાનસ્પતિ પ્રસર્જન કરી પાણીની સપાટી ઉપર ફેલાઈ જાય છે, જેનાથી છુટકારો પામવો ખૂબ જ અઘરો છે. બસ આટલું લખો, એટલે તમે બે માર્ક્સ પર. આને કહેવાય જળાશયોમાં સાપ અથવા તો ટેરર ઓફ બેંગાલ. ઓકે ચલો, હવે પાછા આયા એમસીક્યુ. અહીંથી એમસીક્યુ આવશે, અહીં લખ્યું જુઓ. બટાકાને અંદર આંખ જેથી એમાં ગ્રંથિલ કહેવાય, એ ગ્રંથિલ પર કલિકા આવે અને એમાંથી નવો છોડ બને. કેળના આદુના ગાંઠા મૂળીમાંથી નવા છોડ ઉગતા હશે બરાબર. પછી હવે આ જે ગાંઠ લખ્યું, ગાંઠા મૂળી લખ્યું, તો આ કઈ રીતે ઉત્પન્ન કરતા છે નવા છોડ એમ લખ્યું છે? તો કે આ ગાંઠ જયારે ધીમી જમીન પાણીના સંપર્કમાં આવે ને, ત્યારે એમાંથી નવા મૂળ કાં તો નવા છોડનો વિકાસ થતો હશે. પાનફૂટીની વાત કરી હોય તો પર્ણની કિનારી આપણે જોઈ લીધું બરાબર. ધેટ્સ ઓલ, બાકી બધું કઈ વાંચવાની જરૂર નહીં. આટલા જ એમસીક્યુ છે. તો પેજ નંબર તમારું છે 8, એમાં અહીં સુધી એમસીક્યુ એક જ પ્રશ્ન બે ગુણનો આવ્યો. મોસ્ટ આઈએમપી જળાશયોમાં સાપ પહેલી પરીક્ષામાં આ પ્રશ્ન હોઈ શકે. મેં અત્યારથી તમને એક આઈએમપી પ્રશ્ન આપી દીધો, તો મોઢે કરી નાખજો. ચલો હવે લઈશું આપણે લિંગી પ્રજ્ઞા બરાબર. બહુ સહેલું છે ચેપ્ટર, ધ્યાનથી જોતા જજો. કદાચ વિડીયો કટ થઈ જાય, તમારી ઈચ્છા હોય તો આપણે રીજોઈન થઈશું. બોલો શું કરવું છે? રીજોઈન થવું છે કે કંટાળો આવે? નહીં થવું, કઈ વાંધો નહીં. લિંગી પ્રજ્ઞાન, ચલો. તો લિંગી પ્રજ્ઞાનમાં શું કીધું? કે એક પિતૃ અથવા તો બે વિરુદ્ધ જાતિના વ્યક્તિગત સજીવો નર અને માદા જન્યુઓનું નિર્માણ કરે. આ જન્યુ જોડાઈને યુગ્મન જ બનાવે અને એ યુગ્મન જ નવા સજીવમાં રૂપાંતર થાય. તો લિંગી પ્રજનનની આ વ્યાખ્યા હતી. તો પહેલો એમસીક્યુ કયો? યુગ્મનદનું નિર્માણ કથામાં જોવા મળતું હશે. તો તમારો જવાબ કયો આવે? લિંગી પ્રજનન. અલિંગી કરતા લિંગી પ્રજનનની પ્રક્રિયા ખૂબ જ જટિલ અને ધીમી છે. તો પછી મોટા ભાગના સજીવો લિંગી પ્રજનન કરતા કેમ હશે? કેમ કે આ દુનિયાની અંદર મેક્સિમમ પબ્લિક એટલે કે સજીવો લિંગી પ્રજનન કરે છે. જો આ પ્રક્રિયા જટિલ અને ધીમી હોય તો પછી આપણે એનો ઉપયોગ કેમ કરતા હશું? એટલા માટે, કારણ કે આનાથી શું થતું હશે? ભિન્નતા ઉત્પન્ન થાય અને એ ભિન્નતાઓના પરિણામે એ સજીવ જે હોય એની ઉત્તરજીવિતા વધી જાય, એટલે કે એનું આયુષ્ય વધી જાય. માટે મોટાભાગના સજીવો શું કરતા હશે? લિંગી પ્રજનન કરતા હશે. આ લિંગી પ્રજનન થાય એટલે જે સંતતિ ઉત્પન્ન થતી હશે એ સંતતિ એમના પિતૃને મળતા આવતી હતી, એટલે કે બેઠી ના મળે, ક્લોન ના હોય, લિંગી પ્રજનનમાં ક્લોન ના બને. ઓકે ઓકે, સાંભળો.
હવે એક શબ્દ આપ્યો છે કે વનસ્પતિઓ, પ્રાણીઓ અને ફૂગ. એ અભ્યાસ દર્શાવે છે, એ લોકોને આપણે અભ્યાસ કરતા ખબર પડી કે આ લોકોની બાહ્યકર વિદ્યા, અંતઃસંરચના, દેહધર્મ વિદ્યા બધું જુદું જુદું છે. પણ આ વનસ્પતિ, પ્રાણીના ફૂગ, એની અંદર લિંગી પ્રજનન જે પદ્ધતિ હશે એ સમાન છે, એમાં સરખાપણું દર્શાવે છે. જો આવું લખ્યું, આનો મતલબ શું થાય હું શબ્દ સમજાવું. જો વનસ્પતિ, પ્રાણી અને ફૂગ, એની બાહ્યકર વિદ્યા જુદી જુદી. એટલે કે વનસ્પતિઓ એના જેવા પ્રાણી દેખાય, પ્રાણી જેવા ફૂગ દેખાય, ના દેખાય ને, તો બાહ્યકર વિદ્યા અલગ, સ્વરૂપ અલગ, અંતઃસંરચના પણ અલગ. વનસ્પતિમાં જલવાક, પિશવનવાક, પિશવીઓ તો પ્રાણીમાં હોય, પ્રાણીઓમાં પાચનતંત્ર, શ્વસનતંત્ર તો ફૂગમાં હોય, ના હોય ને. તો દેહધર્મ વિદ્યા પણ બધા જુદી જુદી હશે. જેવી પાચનની ક્રિયા પ્રાણીઓમાં હોય એ વનસ્પતિમાં ના હોય, અને જેવી વનસ્પતિમાં પાણીનું વહન થતું હોય એ ફૂગમાં ના હોય. તો ટૂંકમાં આ બધાની બાહ્યકર વિદ્યા, અંતઃસંરચના, દેહધર્મ વિદ્યા જુદી જુદી, બરાબર. તો છતાં પણ એમાં લિંગી પ્રજનનમાં એક સરખાપણું દર્શાવે. શું સરખાપણું છે? તો હું તમને કહી દઉં કે આ બધા સજીવો લિંગી પ્રજનન કરે ને એ પહેલા જીવનના વૃદ્ધિ અને પરિપક્વતાને એક ચોક્કસ તબક્કે પહોંચી જાય, જેને જુવેનાઇલ તબક્કો તરીકે ઓળખાય છે, અથવા તો વનસ્પતિમાં તેને વાનસ્પતિક તબક્કો કહેવાય. હા, બધા સજીવમાં તેનો સમયગાળો જુદો જુદો હોય. સાંભળો, કઈ રીતે હું તમને સમજાવવા માંગુ છું. આ ત્રણેય વનસ્પતિ, પ્રાણી અને ફૂગ, એમાં લેવા દેવા કઈ નહીં, એમના જમીન આસમાનનો ફરક છે. લિંગી પ્રજનનમાં સામ્યતા દર્શાવે છે. શું સામ્યતા દર્શાવે છે? કે એ લોકો જુવેનાઇલ તબક્કો દર્શાવે છે. ત્રણે ત્રણમાં જુવેનાઇલ તબક્કો આવે છે. એમ જુવેનાઇલ તબક્કો એટલે શું? કે વ્યાખ્યા એ રહી કે સજીવો લિંગી પ્રજનન કરે તે પહેલા જીવનના વૃદ્ધિ અને પરિપક્વતા નિશ્ચિત તબક્કે પહોંચતા હશે તે તબક્કાને જુવેનાઇલ તબક્કો કહેવાય, અને વનસ્પતિમાં તેને વનસ્પતિ તબક્કો કહેવાય. જેમ કે અત્યારે હાલમાં તમે જુવેનાઇલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છો, મતલબ કે તમે પ્રજનન કરવા માટે સક્ષમ નથી, પણ તમે પ્રજનન કરવા માટેની શરૂઆતની જે વૃદ્ધિ થવી જોઈએ, જે પરિપક્વ આવી જોઈએ, એ તબક્કામાં પહોંચી ગયા, માટે એને જુવેનાઇલ તબક્કો કહેવાય. પુખ્ત ક્યારે થશો? 20-21 વર્ષે, બરાબર. ઓકે, તો આ હતું એમસીક્યુ. આ બધું જ એમસીક્યુ. હવે અહીંયા એક બીજું એક એમસીક્યુ આપે છે કે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં પુષ્પ સર્જન સાથે પ્રાધાન્ય તબક્કાની શરૂઆત થઈ જાય, એટલે કે જુવેનાઇલ તબક્કાનો અંત આવી ગયો. ઉચ્ચ કક્ષાની એટલે આવૃત બીજધારી, અનાવૃત બીજધારી વનસ્પતિઓ, એમાં જેવું પુષ્પ ઉત્પન્ન થાય ને, એટલે જુવેનાઇલ તબક્કો સ્ટોપ, પતી ગયો કહેવાય. તો આ એમસીક્યુ બને કે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓની અંદર જુવેનાઇલ તબક્કાનો અંત ક્યારે થાય? તો પુષ્પ સર્જન વખતે, બરાબર. હવે નીચે કેટલાક એમસીક્યુ છે, પણ અહીંયા તમને કેટલીક વનસ્પતિ વિશે માહિતી આપી. એક વર્ષાયું, દ્વિવર્ષાયું, બહુ વર્ષાયું, એવી રીતે એમ, અને ઘણા બધા મોસ્ટ ટાઈમ થી એમસીક્યુ છે આની અંદર, બરાબર. કોઈને કોઈ પ્રશ્ન પૂછવો છે ભાઈ કે ચલાયા કરું? અહીંયા એક વાક્ય લખ્યું, શું તમે વિચારી શકો છો અહીંયા કે શા કારણે કેરી, સફરજન, ફણસ તેમની ઋતુમાં જ પ્રાપ્ય બને છે? કેરી હોય તો જ્યારે ઉનાળો આવશે ત્યારે એની અંદર કેરી આવશે, એમ આંબાનું વૃક્ષ હોય તો કેરી ઉનાળામાં જ આવે ને, સફરજન હોય તેના માટે શિયાળો જોઈએ. ફણસ પણ એક પ્રકારનું લખ્યું છે, જેકફ્રૂટ, પેલામાં લખજો, ગૂગલ પર બતાવી દેશે, બરાબર. તો આ બધામાં ચોક્કસ ઋતુમાં જ ફળ આવે. જ્યારે કેટલીક વનસ્પતિ એવી પણ છે કે જે સમગ્ર વર્ષ દરમિયાન પુષ્પ સર્જન બતાવે, બારમાસી જેવી, બરાબર. અને કેટલીક એવી હોય ચોક્કસ ઋતુમાં, તો એવી વનસ્પતિને ઋતુકીય પુષ્પ સર્જન તરીકે ઓળખાય, અને એના આધારે વનસ્પતિના ભાગ પડે. જો એક વર્ષ આવ્યું અને દ્વિ વર્ષ આવ્યું, આ વનસ્પતિ જે હશે ને એના જીવનકાળ દરમિયાન એક જ વખત પુષ્પનું નિર્માણ કરે, અને આવી વનસ્પતિની અંદર વાનસ્પતિક પ્રાજ્ઞાનિક તબક્કો અને જીર્ણ તબક્કો સ્પષ્ટપણે જોઈ શકાય. એક વર્ષ અને દ્વિ વર્ષ વનસ્પતિમાં વાનસ્પતિક તબક્કો એટલે જુવેનાઇલ તબક્કો, પ્રાજ્ઞાનિક તબક્કો એટલે પુખ્તતાનો તબક્કો, અને જીર્ણતા એટલે ગળાપણ, વૃદ્ધત્વ, એ ત્રણે ત્રણ જોઈ શકાય. પણ બહુ વર્ષાયુ વનસ્પતિમાં આ અવસ્થાઓ જોઈ ના શકાય. કેમ કે બહુ વર્ષાયુ એટલે આપણે વાત કરીએ પીપળો છે,
તો 1500 વર્ષ કરતા વધારે આયુષ્ય જીવન જીવે તો એમાં જ્યુવેનાઇલ તબક્કો જ ઓછામાં ઓછો 25-30 વર્ષ ઉપર ચાલતો હોય, એનો પ્રાજ્ઞાનિક તબક્કો જો 1000-2000 વર્ષ સુધી ચાલતો હોય, એનો વૃદ્ધત્વ તબક્કો આવે ત્યારે બીજા 500-700 વર્ષ નીકળી જાય, તો આપણે એટલું બધું લાંબુ આયુષ્ય ભોગવી જ નહીં શકતા. માટે આપણે કોઈ વનસ્પતિની અંદર 3 તબક્કાનો અભ્યાસ કરવો હોય, 3 તબક્કા એટલે કયા, વાનસ્પતિક તબક્કો, પ્રાજ્ઞાનિક તબક્કો અને જીર્ણ તબક્કો, આ 3 તબક્કાનો અભ્યાસ કરવો હોય તો કઈ વનસ્પતિ લેવી જોઈએ, તો મોસ્ટ ચાન્સ એમસીક્યુ કયો બનશે, 1 વર્ષાયુ વનસ્પતિ અને દ્વિવર્ષાયુ વનસ્પતિની અંદર 3 તબક્કાનો સરળતાથી અભ્યાસ કરી શકાય, તો આ એમસીક્યુ બની ગયો. બરાબર, ઓકે. કેટલીક વનસ્પતિઓ પુષ્પ સર્જન અસમાન દર્શાવે છે, મોસ્ટ ચાન્સ એમસીક્યુ. 10 મિનિટ બાકી રહી છે. બરાબર, વનસ્પતિ પુષ્પ સર્જનની અસમાન પ્રક્રિયા દર્શાવે, મોસ્ટ ટાઈમ ટેમ શું કહેવાય, જેમ કે વાસ. આ જાતિની વનસ્પતિઓ એમના જીવનકાળ દરમિયાન એક જ વખત પુષ્પ સર્જન દર્શાવે છે. વાસનું આયુષ્ય બહુ વર્ષાયું વનસ્પતિમાં 50-100 વર્ષ સુધી જીવે, પણ એના જિંદગીમાં એક જ વખત પુષ્પનું નિર્માણ કરશે, મોટી સંખ્યામાં પુષ્પ બનાવશે અને પછી એ મરી જશે. તો વાસની અંદર આ રીતે થાય, જીવનકાળ દરમિયાન એક જ વખત પ્રજ્ઞાની ક્રિયા કરે, એક જ વખત પુષ્પનું નિર્માણ કરે. પછી એક વનસ્પતિ છે સ્ટ્રોબિલેન્થસ પુતિયાના, જો આવું લખેલું છે, નીલ કુરંજીત નામ આપી દે, દર 12 વર્ષે પુષ્પ આવે. 2006માં આની અંદર સપ્ટેમ્બર ઓક્ટોબરમાં પુષ્પ આવ્યા હતા, આવું લખી દો. મતલબ કે 2018માં આવી જતા રહ્યા, 12 વર્ષ કીધા ને એને, એટલા માટે. આ વનસ્પતિ ક્યાં થાય, દક્ષિણ ભારત, કેરળ, તમિલનાડુ, કર્ણાટકના પર્વતીય વિસ્તારોમાં. જ્યારે આ વનસ્પતિમાં પુષ્પ આવશે તો એ આખો પ્રદેશ જે હશે વાદળી રંગના પટ્ટાથી બની ગયેલો હશે, માટે કેટલાય પર્યટકો કહીએ ને, એ લોકો આકર્ષાય છે જોવા માટે. એમ આ બધું એમસીક્યુ ગયું, એમાં મોસ્ટ ટાઈમ બી એમસીક્યુ બે, વાંસ અને સ્ટ્રોબિલેન્થસ કુતિયાના વાળું, નીલ કુરંજીતનું, આ બે પ્રશ્નો પૂછાય છે. આ હતું વનસ્પતિની બધી માહિતી. હવે આ છે પ્રાણીઓની માહિતી, જેમ કે પ્રાણીઓમાં પક્ષીઓ ઈંડા મૂકે, શું બધા પક્ષીઓ આખી જિંદગી ઈંડા, એટલે કે આખો દિવસ ઈંડા મૂકતા હશે, ઋતુ આવે ને, અમુક તો ચોક્કસ ઋતુમાં ઈંડા મૂકે, જેમ કે અહીં લખવી જો. પ્રાણીઓમાં દાખલા તરીકે પક્ષીઓ વર્ષભર ઈંડા મૂકતા હશે કે ભાઈ એમની કોઈ ચોક્કસ ઋતુ હશે, તો તમને એવું લખ્યું છે કે દેડકા અને ગરોડીમાં શું હોય, તેમની ચોક્કસ ઋતુ આવે, એ વખતે એ લોકો શું કરે, ઈંડા મૂકે. પરંતુ કેટલાક બંધના અવસ્થાના પક્ષીઓ હોય, બંધના અવસ્થાના એટલે કેવા, તો લખ્યું મરઘા ઉછેર કેન્દ્ર, એટલે કે મરઘા એ વર્ષભર આખા વર્ષ દરમિયાન એમ ઈંડા આપતા હશે, પણ આ ઈંડા જે હશે એમના પ્રજ્ઞાલક્ષી નહીં હોય, એટલે કે એમના વસ્તી વધારા માટે ના હોય, પણ આપણા માનવ કલ્યાણ અને વેપારી હેતુ માટે આપણે એનો ઉત્પન્ન કરતા હશે. બરાબર, તો પક્ષીઓની અંદર બંધના અવસ્થા સિવાયના બધા જ પક્ષીઓ ચોક્કસ ઋતુમાં જ ઈંડા. આ સિવાય જરાયુ ધરાવતા માદા સસ્તનની વાત કરીએ આપણે, તેમાં પ્રાજ્ઞાનિક તબક્કા દરમિયાન અંડપિંડ અને સહાય ગ્રંથિઓ તેમજ અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થાય, પરિણામે ગાય, મોસ્ટ ટાઈમ ઘેટા, ઉંદર, હરણ, કૂતરા, વાઘ વગેરે જેવા નોન પ્રાઇમેટ, અહીં લખી જોવા, નોન પ્રાઇમેટ જેવા સસ્તનોમાં પ્રજનન દરમિયાન જોવા મળતા ચક્રીય ફેરફારને ઋતુકીય ઋતુચક્ર કહેવાય. બે શબ્દ આપ્યા છે, ઋતુકીય, નીચે આપ્યા માસિક, આનો મતલબ શું થાય, ગાય, ઘેટા, ઉંદર, હરણ, કૂતરા, વાઘ વગેરે બધા સજીવો કેવા છે, વગેરે બધા સજીવો છે ને એ ચોક્કસ ઋતુમાં જ પ્રજનન કરે, માટે એ ચોક્કસ ઋતુમાં જ શું થતું હશે, માસિક ચક્ર જોવા મળે, એટલે કે ઋતુચક્ર જોવા મળે, માટે એને ઋતુ કે ઋતુચક્ર કહેવાય. જ્યારે પ્રાઇમેટ્સ કહીએ આપણે, જેમાં માનવ આવી ગયો, જોયેલા કૌંસમાં વાંદરા, એપ અને મનુષ્ય, એમાં માસિક ઋતુચક્ર હોય, મહિનાનું સાયકલ જોવા મળતું હશે. બરાબર, બીજો એક શબ્દ આપે છે ઋતુકીય સંવર્ધકો અને સતત સંવર્ધકો. ઋતુકીય સંવર્ધકોનો મતલબ શું થાય, આ જ ઘેટા, ઉંદર, હરણ, કૂતરા, વાઘ, અમુક જંગલી પ્રાણીઓ ચોક્કસ ઋતુમાં જ એમના જનનપિંડો સક્રિય થાય, શુક્રપિંડ, અન્નપિંડ અને શુક્રકોષો કે અંડકોષો બનાવતા, માટે એ ઋતુમાં જ એ લોકો શું કરે, પ્રજનન કરે. જ્યારે માનવ જે વાત કરીએ આપણે, માનવ તો માનવ સતત સંવર્ધકોમાં આવે, વાનર એપ સતત સંવર્ધકોમાં આવે, કે જેના જનનપિંડ સક્રિય જ હોય અને એમના જીવનકાળ દરમિયાન ઘણી વખતે લોકો પ્રજનન કરી શકતા હશે. બરાબર, તો આ આખો ફકરો હતો પ્રાણીઓ માટે. ઓકે.
છેલ્લે એવું લખ્યું છે કે ભાઈ આ પહેલો જુવેનાઇલ તબક્કો, પછી પ્રાજ્ઞાનિક તબક્કો, અને પછી દરેક સજીવ કેવો થવાનો, વૃદ્ધ થવાનો ને, અને પછી મૃત્યુ પામવાના. તો જીર્ણતા કે વૃદ્ધત્વ એ એનું પરિમાપન કહેવાય, એનો અંતિમ માપન છે. અને જીવન પછી એનું જીવન અંત થઈ જાય. માટે યાદ રાખો, વનસ્પતિ હોય કે પ્રાણીઓ હોય, એમાં ત્રણ તબક્કાઓની સંક્રાંતિ, એટલે કે ત્રણ તબક્કાઓ કીધા આપણે, જુવેનાઇલ, પ્રાજ્ઞાનિક અને વૃદ્ધત્વ. આ તબક્કાઓ અંતઃસ્ત્રાવ ઉપર જવાબદાર હોય, આ ઉપરાંત ચોક્કસ પ્રેરણા પરિબળ ઉપર આધારિત હોય, આધારિત હોય એમ. એટલે ચોક્કસ અંતઃસ્ત્રાવ અને પર્યાવરણના આધારે જ આ તબક્કાઓ જોવા મળતા. તો અહીં સુધી જેટલું પણ આવ્યું આ બધું એમસીક્યુ ગણાશે. જો આ બધું એમસીક્યુ, કોઈ મોટો પ્રશ્ન બન્યો નહીં. લિંગી પ્રજ્ઞાનથી લઈને એ બધું એમસીક્યુ છે.